केंद्र સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં શહીદ થયેલા 33 ખેડૂતોને કોંગ્રેસ દ્વારા ભુજમાં શ્રદ્ધાંજલિ આપી રામધૂન કરવામાં આવી હતી અને પત્રકાર પરિષદ યોજી બિલ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી। હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કૃષિ કાયદાનો મુદ્દો ચાલી રહ્યો છે, એક તરફ ભાજપ આ બિલ ખેડૂતોના હિતમાં હોવાનો દાવો કરે છે, ત્યારે કોંગ્રેસ द्वारा भूज में पत्रकार परिषद योजी बिल खेडूतोना हित में न होवानु जणावाई रह्यु छे अने जेने लईने खेडूतो 27 दिवस थी आंदोलन करी रह्या छे अने दिल्लीना दरबार में चारे सरहदों पर बैठा छे ठठवाती ठंडी में। कच्छ जिला कोंग्रेस समिति द्वारा भूज में पत्रकार परिषद योजवामां आवी हती, जेमां धारासभ्य नौशाद सोलंकी, जिला प्रमुख यजुवेन्द्र सिंह जाडेजा, वीके हुंबल सहित नेताओं आक्षेप साथ जणाव्युं हतुं कि मोदी सरकारे त्रण काळा कायदा घड़ीने देशना 62 करोड़ अन्नदाताओं ने मुठ्ठीभर मूडीपतिओना हाथ में गीरवे मूकी देवानो पेत्रो रच्यो छे अने देश में हरित क्रांति ने खतम करवानु काम कर्युं छे, एटले के हरियाली क्रांति जे कहेवाय छे तेने खतम करवानु काम कर्युं छे। मोदी सरकारना नवा कृषि कायदा थी एपीएमसी खतम थई जशे, बजार प्रथा बंद थई जशे, खेडूतोनी उपज मूडीपतिओ खरीदी रहेशे, कृषि साथे संकळायेला लोको बेरोजगार बनशे, संग्रहखोरी वधशे तेवी भीति रजू कराई छे। जेवी रीते बीएसएनएल खानगी कंपनीओ सामे आवता बीएसएनएल नी हालत आज थई छे, तेवी हालत एपीएमसी नी थशे तेम तेमणे जणावी छे। आ बिल खेडूतो साथे देशना बंधारण माटे पण अन्यायकारी छे। दरमियान दिल्लीमां खेडूतो आंदोलनमां शहीद 33 जेटला खेडूतो थया छे, जेओने खेडूतो जे छे तेमने भूजना हमीरसर तळाव पासे खेडूतोने श्रद्धांजलि आपवामां आवी हती अने रामधून पण करवामां आवी हती। आम कृषि काळो कायदो कानून जे पारित करवामां आव्यो छे ते पण कोरोना काळमां अने संकट काळमां काढवामां आव्यो छे अने ध्वनिमतथी पारित करीने अध्यादेश लावी દેવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને 27મા દિવસમાં પ્રવેશ કર્યો છે અને 33 ખેડૂતોના આ આંદોલન દરમિયાન મોત નિપજ્યા છે, જેમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ બિલ ખેડૂતોના હિતમાં નથી તેની પત્રકાર પરિષદ યોજીને જણાવવામાં આવ્યું હતું। 23 અને 26 ડિસેમ્બર શહીદ દિવસ તરીકે ઉજવવાનું કિસાનોએ નક્કી કર્યું છે અને 25 અને 27 ડિસેમ્બર હરિયાણા ટોલ ફ્રી કરવામાં આવશે તેવું ખેડૂત સંગઠનોએ જણાવ્યું છે। આમ લડી લેવાના મૂળમાં હોય કિસાનો અને આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે અને વધુને વધુ લોકો સમર્થન આપતા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। હમણાં જોગનગીને ટીવી તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા પહેલો દારૂ क्षमा करशो, पहेला तो हुं आपनी वात सुधारुं के आ काळा कायदामां खेडूतोने समर्थन आपवानी जे वात छे ए तद्दन खोटी छे, हड़हड जुट्टी छे। आ त्रण काळा कायदाथी समग्र देशनो जे कृषि छे, खेडूत अने खेती, आ बंने बर्बाद अने खतम थई जवा थई जशे। एक आ देशनुं जे एपीएमसी छे, जे एक डेमोक्रेटिक
કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, સહકારી માળખું છે કે જ્યાં ખેડૂતને પોતાનું રક્ષણ છે, એને પોતાની જે મોલ છે એ મોલનું એને રક્ષણ મળે છે, એ તમામ ખતમ થઈ જશે. નંબર બે, જે આવશ્યક ચીજ વસ્તુ જે સંગ્રહખોરી જે કાયદો હતો જેના માધ્યમથી રાજ્યના કે દેશના જે નફાખોરો હતા, જે દેશને અને રાજ્યને જે બ્લેકમેલ કરી અને રાજ્યના લોકોને લૂંટતા હતા, એ આવશ્યક ચીજ વસ્તુ ધારો જે હતો સંગ્રહ, એ કાયદો નાબૂદ કરી દેવામાં આવ્યો છે. એનો સીધો મતલબ એ થાય કે હવેથી આ અદાણી અંબાણી જેવી કંપનીઓ ગમે એટલો સંગ્રહ કરશે અને પછી ચાહે એટલા ભાવ એ લોકો પાસેથી લૂંટફાટ કરશે. નંબર ત્રણ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી આ લોકો દેશની જમીન છે એ ખેડૂતો પાસેથી એક રીતે એક પછી છીનવાઈ જશે. આજે ઇંગ્લિશની અંદર કરેલા કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતને ખબર નથી કે એ લોકોએ શું લખ્યું છે એની અંદર. અને જ્યારે આ લોકોને નુકસાન થાય, કોઈ પણ પ્રશ્ન થાય, ત્યારે ખેડૂત પાસેથી જમીન છીનવાઈ જવાની. નંબર બે, કે જો ખેડૂતને અન્યાય થાય તો એ પોલીસમાં ફરિયાદ પણ ન કરી શકે એવી જોગવાઈ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કરવામાં આવી છે. એને એસડીએમ પાસે જવાનું, સબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે ડેપ્યુટી કલેક્ટર પાસે એને જવાનું પોતાની ફરિયાદ કરવા માટે. આ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે નહીં. દેશની પ્રસ્થાપિત કાનૂન વ્યવસ્થા છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય એની સાથે છેતરપિંડી થાય તો 420 હેઠળ કલમ 420 નોંધાવીશ આઈપીસી અને પોલીસ કેસ કરી શકો છો. પરંતુ આમાં એની સાથે છેતરપિંડી થાય તો એ પોલીસ કેસ કરી ના શકે. આ કઈ પ્રકારના કાયદાઓ છે જેનાથી દેશનો ખેડૂત અને ખેતી તો બરબાદ થશે જ, સાથે સાથે સંપૂર્ણ દેશ પણ બરબાદ થઈ જશે. અને આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે રાજ હતું, હવે આ અદાણી અંબાણીની સરકાર, અદાણી અને અંબાણીનું રાજ આવે એ પ્રકારની શાસન વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કરી છે. આ સરકારનું એક સૂત્ર છે કે હમ દો હમારે દો. આ હમ દો કોણ? મોદી અને શાહ. હમારે દો કોણ? આ અંબાણી અને અદાણી. આ એમની સરકાર છે અને એમના માધ્યમથી ચાલતું આખું સમગ્ર તંત્ર છે. એક તરફ દેશના તમામ પોર્ટ, તમામ બંદરો તો અદાણીને વેચી દેવામાં આવ્યા છે. હવે તમારું એક કંડલા પોર્ટ માત્ર બાકી છે, બાકી બધા જ લગભગ બંદરો વેચાઈ ચૂક્યા છે, બધા જ એરપોર્ટો વેચાઈ ચૂક્યા છે. બધી જે ભારત લખેલી સંસ્થા, આપણી જાહેર શાસનની સંસ્થા હતી કે ઇન્ડિયા લખેલી સંસ્થા હતી કે હિન્દુસ્તાન લખેલી જે કંપનીઓ હતી, આ બધી કંપનીઓ વેચી દીધી છે. હવે રેલવે વેચવા કાઢ્યું છે, છેલ્લે બાકી હતું તો આ કૃષિ વેચવા કાઢ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની મોદી શાહની સરકાર એ સમગ્ર દેશને કંપની રાજ તરફ ધકેલી આ દેશને બરબાદ કરવા તુલ્યા છે. અને બીજી તરફ એકાધિકાર કે આવનારા અનેક વર્ષો સુધી બીજા કોઈ રાજ્યો કોઈ શાસનમાં આવી ન શકે, લોકોનો અવાજ દબાઈ જાય, કચડાઈ જાય, એ પ્રકારે દમનથી વિરોધનો અવાજને દબાવી દેવાનું કારસ ઘડવામાં આવ્યું છે. અમે આજે સાંજે હમણાં જ અહીંથી આપનો કાર્યક્રમ પછી અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. આજે ત્યાં છેલ્લા 27 દિવસથી દિલ્હીની બોર્ડરો ઉપર લાખો ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે, એમાં 12 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધીના ખેડૂતોના મૃત્યુ થયા છે. 35 જેટલા ખેડૂતોના મૃત્યુ થયા છે, એનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે. અમે આવતીકાલ પછીથી અમે ગામડે કક્ષાએ, મંદિરોમાં, નાના નાના ધાર્મિક સ્થળોની અંદર પણ આ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીશું. 3 કાળા કાયદાઓની હોળી કરીશું અને આવનાર સમયની અંદર અતિ આશ્ચર્યજનક કાર્યક્રમો આપી ભારતીય જનતા પાર્ટીને અન્નદાતાની સામે ઝૂકવું પડે એ પ્રકારનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યક્રમ આપશે.